અને હવે જોઈએ અમારી વિશેષ રજૂઆત, બાળકોની વણઝાર સમસ્યા હજાર. હમે 10 પુત્ર કી આવશ્યકતા હોતી હૈ, હમે 4 4 બચ્ચે ચાહીએ, 8 બચ્ચે હી હોને ચાહીએ સબ. આજકાલ બાળકો પેદા કરવાનું જાણે કે ફેશન થઈ ગયું છે. ક્યારેક ઇસ્લામ ખતરામાં પડી જાય છે તો ક્યારેક હિન્દુ ખતરામાં પડી જાય છે. હવે ખબર એ નથી પડતી કે ધર્મના આ કહેવાતા ધુરંધરોને કેવી રીતે ખબર પડી જાય છે કે હિન્દુસ્તાનની તમામ સમસ્યાઓનો ઇલાજ વસ્તી વધારો છે. ભારતનું નાનામાં નાનું બાળક પણ જાણે છે કે વધારે બાળકો પેદા થવાથી ભારતની સમસ્યા વધવાની જ છે, ઘટવાની નથી. પણ કોણ જાણે કેમ આ ધુરંધરોને તેની ખબર નથી અને તેઓ ચાર ચાર બાળકો પેદા કરવાની સલાહ આપતા રહે છે. અને આજે તો હદ જ થઈ ગઈ. જોશીમઠના શંકરાચાર્ય વાસુદેવાનંદ સરસ્વતીએ કહી દીધું કે હિન્દુઓએ ચાર નહીં પણ 10 બાળકોની જરૂર છે. વળી બાળકો પેદા કરવા સૌથી વધુ નવાઈની વાત એ બહાર આવી છે કે વાસુદેવાનંદ સરસ્વતીએ કહી દીધું કે મોદીને ફરી પીએમ બનવું હોય તો 10 બાળકો પેદા કરો. જાણે કે તેઓ ભવિષ્યમાં મોદીની વોટ બેંક પેદા કરવાનું કહી રહ્યા હોય. હવે પોતાના આ વિવાદિત નિવેદનમાં પીએમ મોદીને ઘસેડવાની શી જરૂર પડી તે ખબર નથી પડતી. આ અગાઉ આવા નિવેદનો મામલે પીએમ મોદીએ નારાજગી વ્યક્ત કરી હતી. મોદી વિકાસના એજન્ડાને લઈને આગળ વધવા માંગે છે, પણ આવા નિવેદનોના કારણે મોદી સરકારના એજન્ડા સામે વિરોધીઓને આરોપો કરવાની તક મળે છે. હવે વધારે બાળકો પેદા કરવા માટે સંખ્યાની હોડ લાગી છે. આવો જોઈએ કે બાળકો પેદા કરવાના વિવાદિત નિવેદનો કોણે કોણે આપ્યા છે. હિન્દુ હમ દો હમારે દો કરકે અપની જનસંખ્યા કમ કરતા રહે ઓર દૂસરે અપની જનસંખ્યા બઢાકર દેશ કો ગરીબ બનાકર દેશ કી પરિસ્થિતિ બઢે વહ કિતના ઉચિત હૈ ઇસલિયે સાધુ સંતો કે બયાન પર જિનકો આપત્તિ હૈ ઉનસે આહવાન કરતા હું કી દેશ મે દો બચ્ચા પેદા કરને કા કાનૂન બનાઓ और कानून का पालन सबसे करवाओ. इतने नपुंसक सब लोग हो गए हिंदू. लोगों से रक्षा पाने के लिए हमें 10 पुत्र की आवश्यकता होती है, इसलिए हमें 10 पुत्र चाहिए. ये हमारे यहाँ की शरीयत है हिंदू सनातन धर्म की. यजुर्वेद में साफ है 10वें. તો જે પ્રમાણે નિવેદનો આવી રહ્યા છે, જે પ્રમાણે સમગ્ર હોબાળો થઈ રહ્યો છે, આ સમગ્ર બાબતે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સમાજસેવક રુઝાન ખંભાતા અને સાથે જ ઉપસ્થિત છે રાજકીય વિશ્લેષક શિરીષભાઈ કાશીકર. શિરીષભાઈ, આપનાથી શરૂઆત કરીશું ચર્ચાની કે જે પ્રમાણેના નિવેદનો આવી રહ્યા છે. સૌથી પહેલી વાત જે આપણે હમણાં જ વાત કરી કે નાનામાં નાનું બાળક પણ જાણે છે કે વસ્તી વધારો એ ભારતની સમસ્યા જ છે, તેનાથી કોઈ ફાયદો થવાનો નથી, છતાં પણ જે નિવેદનો આવે છે, આ નિવેદનો પાછળની માનસિકતા શું જવાબદાર માનો છો? ને મને લાગે છે કે આમાં બે વસ્તુ અલગ અલગ છે એની ભેળસેળ થઈ રહી છે. આપણે જાણીએ છીએ કે હમણાં આપણે શંકરાચાર્યજીના જો નિવેદનની વાત કરીએ, એમને કયા સંદર્ભમાં પ્રશ્ન પૂછાયો છે અને કયા સંદર્ભમાં એમણે ઉત્તર આપ્યો છે એ આ જે આપણે વિડીયો જોઈએ એનાથી બહુ સ્પષ્ટ થતું નથી. પણ છતાંય તમે જે કહો છો એને આપણે માનીને આગળ ચાલીએ તો પણ એમણે જે વાત કહી છે એ એમના દ્રષ્ટિકોણથી કહી છે. અને સૌથી વધારે મહત્ત્વની વાત એ છે કે હિન્દુ સનાતન ધર્મના સર્વોચ્ચ વડા તરીકે અથવા એક ધર્મગુરુ તરીકે શંકરાચાર્યજી જે કહે છે એને કેટલા હિન્દુઓ ફોલો કરે છે આપણે એક બીજો પ્રશ્ન છે. પણ એ સાથે સાથે એ પણ વાસ્તવિકતા છે કે દેશમાં 1970ના દાયકા પછી જે પ્રકારે કુટુંબ નિયોજનના કાર્યક્રમો ચાલ્યા અને એમાં બહુમતી સમાજે જે પ્રકારે સરકારને સહયોગ આપ્યો, આજે આપણે જોઈએ છીએ. આપણે તમે યાદ કરો કે આપણા દાદા દાદીના સમયમાં 5 ભાઈબંધુઓ 6 ભાઈબંધુઓ બહુ સહજ વસ્તુ હતી. એના પછીની પેઢીમાં આપણા માતા પિતાની પેઢીમાં 4 બાળકો 4 ભાઈ બંધુઓ સહજ હતા.
હવે આજે આપણે જોઈએ છીએ કે આપણે બે કે એક અને મા બાપ એ ન્યુક્લિયસ ફેમિલીના એજમાં અત્યારે આવી ગયા છે અને આજે ઓલરેડી આપણે એક વસ્તી વિસ્ફોટના જેને કહેવાય કે કગાર ઉપર આવીને ઊભા છે ત્યારે આ સમયે આ પ્રકારની જે એમણે વાત કહી છે એ એમના સંદર્ભમાં કદાચ એ સાચા પણ હશે પરંતુ એની સ્વીકૃતિ કેટલી હોઈ શકે એ તો સમાજ ઉપર છોડી દેવું પડે. બિલકુલ, આ ચર્ચા જે કરી રહ્યા છે રુઝાનજી, આપણે પૂછવા માંગીશ કે જે પ્રમાણેની વાત કરવામાં આવી છે, જે માનસિકતા રજૂ કરવામાં આવી છે અને ખાસ કરીને એક બાબત સૂચક છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બી આ સમગ્ર બાબતમાં એમને અંદર આવરી લીધા છે, ઘસેડી લીધા છે, કદાચ કહીએ તો ખોટી વાત નથી. કઈ માનસિકતા આપને લાગે છે આની પાછળ? સૌથી પહેલા તો આઈ મીન એટ સચ અ હાઈ પોઝિશન જે બેઠા છે અને એમને એવી વાત કરી તો મને જરા આઘાત જેવું લાગ્યું, કારણ કે આ પોઝિશન પર આવી વાત બહુ ચાઇલ્ડિશ લાગે છે. યાર ના કે પેલા રાજાજી બોલે અને દાઢી હલી એવું લાગી રહ્યું છે. કારણ કે તમે આજે કહો છો કે આપણે 10 બાળક પેદા કરવા જોઈએ, સેના માટે? કારણ કે આમ બી આપણે એમણે કીધું કે એની આપણી પાસે વી આર આઈ થિંક હાઈએસ્ટ અમાઉન્ટ ઓફ પોપ્યુલેશન ઇન ધ સેકન્ડ હાઈએસ્ટ અમાઉન્ટ ઓફ પોપ્યુલેશન ઇન ધ વર્લ્ડ અધર ધેન ચાઇના. એટલે એના કરતાં અગર એ આપણા બીજી ઇફ યુ વર ટુ સેન્ડ સમથિંગ મોર સેન્સિબલ, બીકોઝ આઈ ફાઉન્ડ ઇટ પ્રીટી સેન્સલેસ. અને બીજું બીજા બી કોઈ કે કોઈ આપણે નપુંસક અગર આપણે 10 બાળકો ના પેદા કરી શકીએ, એ બી મને લોજિક ખબર ના પડી કે એમાં નપુંસક શું થઈ ગયું. ત્રીજી ઇમ્પોર્ટન્ટ પાર્ટ કે લેટ અસ એક્સેપ્ટ કે જે હમ દો હમારે દોનું આખું અભિયાન ચાલ્યું હતું વર્ષો પહેલા, તો એમાં એટલો કોઈ ઇટ વોઝ આપણે વસ્તીને કંટ્રોલ કરવા હતું. અને બીજું કે આપણે લેટ અસ એક્સેપ્ટ દેટ કે ઇન્ડિયા ઇઝ કરન્ટલી અ ગ્રોઈંગ ઇકોનોમી, પણ જે અગર આટલા બધા બાળકો પેદા કરશું, કારણ કે જે એમને કહ્યું કે 5 ને 6 યા 7 બાળક હતા એ પહેલા બી, પણ એમાં જીવતા કેટલા હતા? કારણ કે લેટ અસ એક્સેપ્ટ કે અમારી બી દાદીના 8-10 બાળકો હતા, પણ પછી બસતા 3-4 જ હતા બીકોઝ ઓફ હેલ્થ રીઝન્સ, બીકોઝ ઓફ પેલું શું કે ઇકોનોમિક રીઝન, ધેર આર લોટ ઓફ રીઝન્સ વિચ ગો બિયોન્ડ ઇટ. એટલે આવા સ્ટેટમેન્ટો મૂકી અને યુ આર મેકિંગ અ મોકરી ઓફ યોર સેલ્ફ એન્ડ ઓલસો ધ મોકરી ઓફ ઇન્ડિયન્સ, અને આપણી હિન્દુ આપણા હિન્દુ જાતની બી મોકરી થઈ રહી છે. એટલે આઈ વુડ રાધર સી ઇટ ઇન અ વેરી 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 સ્ટ્રોંગ વે કે આઈ વુડ એપ્રિશિએટ કે આટલા જ્ઞાની લોકો આવું ના મૂકે, કારણ કે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે આપણે આપણા જાતનું ઇન્સલ્ટ કરી રહ્યા છીએ. બિલકુલ, આ ચર્ચા સમગ્ર જે કરી રહ્યા છે તેમાં આપણી સાથે જોડાયા છે ઝુંડાલ સ્વામિનારાયણ ગુરુકુળના પીસી સ્વામીજી. પીસી સ્વામીજી, આપનું સ્વાગત છે. આપણે પૂછવા માંગીશ કે જે પ્રમાણેના નિવેદનો આવી રહ્યા છે, ખાસ કરીને ધર્મગુરુઓ તરફથી આજે નિવેદનો આવે છે, હિન્દુ ધર્મની રક્ષા, ખાસ કરીને હિન્દુ ધર્મનો ફેલાવો, કદાચ જે ભગવાને ધર્મ કર્મ કરવા માટે માણસને બનાવ્યો છે અને લાગતું નથી કે આ જે બાબતના નિવેદનો આવે છે કદાચ ધર્મની પરિભાષા જ બિલકુલ બદલાઈ ગઈ છે. ધર્મની પરિભાષા બદલાઈ ગઈ છે એવું તો નહીં કહી શકું, પરંતુ વિશ્વમાં સૌથી પ્રથમ પ્રાયોરિટીમાં માનવ છે અને માનવ બોડીની કાયમી જાળવણી માટેના ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યા, જેને એક મેથડ કહીએ હિન્દુ સંસ્કૃતિ, હિન્દુ પરંપરા. આ પરંપરા સમગ્ર વિશ્વના કલ્યાણ માટેની પરંપરા છે, એટલે અહિંસક છે, સહિષ્ણુ છે, દયાળુ છે. અત્યાર સુધી આપણે જે જોતા આવ્યા છીએ, પણ ભારત જ્યારે આઝાદ થયું ત્યારે હિન્દુસ્તાનમાં હિન્દુઓની વસ્તી 92% હતી, મુસ્લિમોની વસ્તી માત્ર 6% હતી, બાંગ્લાદેશમાં પાકિસ્તાનમાં હિન્દુઓની જે વસ્તી હતી એ 2% અને 22% આવી ગઈ છે 38%માંથી. ભારતમાં ખુદ 92%માંથી 74% જો ભારતમાં હિન્દુ વસ્તી આવી ગઈ હોય, અને એવા સંજોગોમાં હાથ જોડી અને ધર્મગુરુઓ પણ જો બેસી રહે તો સમગ્ર વિશ્વના માનવ કલ્યાણ માટેની બનેલી જે સંસ્કૃતિ છે એના ઉપર ખતરો છે, માત્ર હિન્દુ સમાજ ઉપર ખતરો છે એવું ધ્યાનમાં લઈ, અને આ જગતગુરુ શંકરાચાર્ય યા સાધુ સંતો જો વિધાન કરતા હોય તો એની પાછળનું કારણ અને રહસ્ય બહુ સ્પષ્ટ છે કે સમગ્ર માનવ જાતના કલ્યાણ માટે ઉતરી આવેલી જે સંસ્કૃતિ છે એ વિનાશના આરે જાય એ પહેલા જાગવું બહુ જરૂરી છે. બિલકુલ સ્વામીજી, જાગવું જરૂરી છે, જે સંસ્કૃતિ છે એ વાત તો છે, પણ વાત અહીંયા આવે છે ધર્મની. ધર્મ કોઈ પણ ખોટો નથી, તમે ગીતાનો કોઈ પણ અધ્યાય લઈ લો, કુરાનની કોઈ પણ આયાત લઈ લો કે પછી બાઇબલનો કોઈ પણ હેઝા લઈ લો, દરેક જગ્યાએ વાત તો એક જ છે, ભાષા અલગ અલગ છે, તો પછી ધર્મના નામે આટલી બધી જપાજપી શા માટે? અહીંયા પ્રશ્ન એ ઉઠે છે, 20 વર્ષની અંદર જો 20% માઇનોરિટીમાં આવી જતા હોઈએ અને આ દેશમાં 6% માંથી જે વસ્તી અત્યારે 22% એ પહોંચી ગઈ હોય, તો નથી લાગતું કે ક્યાંક સમગ્ર પૃથ્વીના ગોળા ઉપર હિન્દુ નામની સંસ્કૃતિ નામશેષ થતા વાર નહીં લાગે? એટલે જે ચિંતા થઈ રહી છે એ વાસ્તવિક, યા તો તમે બંધારણ બદલી નાખો અથવા બંધારણ બદલી અને એ વાત કરો કે સમગ્રને માટે એક જ કાનૂન હોવો જોઈએ, બી 2 બાળક બસ તો સમગ્રને માટે હોય, માત્ર હિન્દુઓ જ સરકારના કાનૂનને ફોલો કરે એ ખરેખર બુદ્ધિથી પર લાગે છે મને, એમાં બૌદ્ધિકતા એટલી બધી હોય દેખાતું નથી મને.
બિલકુલ રુઝાન જી જી શું કહે છે? સૌથી પહેલા તો અત્યારે એવો મારા ખ્યાલે તો સરકારનો કોઈ કાનૂન નથી કે હમ દો હમારે દો નો ઇમ્પ્લિમેન્ટેશન. પહેલા થતું હતું નસબંધી ની એ બધી સાચી વાત છે, પણ અત્યારે એવો કોઈ કાનૂન નથી. ધીસ ઇઝ વોટ આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ વોટ આઈ નો એન્ડ વોટ આઈ એમ અવેર ઓફ. પોઈન્ટ નંબર વન. સેકન્ડલી અત્યારે સાહેબ તમે સ્વામીજી અત્યારે જ કહ્યું કે આપણે બધા માનવ કહીએ, તમે અત્યારે સાહેબ મને બોલી લેવા દો, સાહેબ મને બોલી લેવા દો, તમે બોલતા તો તેનું નહોતી બોલી. સેકન્ડલી વોટ આઈ વોન્ટ ટુ સે કે વી રિસ્પેક્ટ એવરી રિલીજન, એવું કંઈ નથી કે અમે રિલીજન રિસ્પેક્ટ નથી કરતા, પણ તમે આવી રીતે આવા લર્નર માણસો આવું આહવાન કરે કે 10 બાળકો હોવા જોઈએ, તે બી એક વાર તમે સાંભળ્યું પુરુષ જ હોવા જોઈએ, એટલે એનાથી તમે શું સાબિત કરવા માંગો છો કે 10 બાળક પુરુષ? એટલે આમ બી અત્યારે આપણે ઇમ્બેલેન્સ ચાલી રહ્યો છે. આઈ થિંક 931 છોકરીઓ સામે 1000 છોકરાઓ છે, આમ બી ઇમ્બેલેન્સ છે, આમ બી એની પડાપડી છે, અને એ સામે તમે આવું આહવાન કરો છો કે 10 જ બાળકો હોવા જોઈએ, 10 પુરુષ હોવા જોઈએ, એ બંને રોંગ સ્ટેટમેન્ટ છે. ત્રીજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે મારે મૂકવો છે કે જ્યારે આપણે આ રીતે આવા સ્ટેટમેન્ટ મૂકેલી છે, આપણે એકબીજાના ધર્મ પ્રત્યે હજી એક આંબી દિવાલ છે, દિવાલ તોડવાના બદલે આપણે દિવાલ ઊંચી કરી રહ્યા છીએ. અત્યારે તમે બધા ફેક્ટ્સ એન્ડ ફિગર્સ આપ્યા છે, વોટ્સએપ પર ચાલે છે, સત્યવાળા ફિગર્સ મને નથી ખબર એટલે અત્યારે હું એ ડિવર્ટ નહીં કરી શકું, પણ વોટ્સએપ પર ઘણા ફિગર્સો ફેક ચાલતા હોય છે, ખોટા ચાલતા હોય છે, આ બધા નાખવા માટે નખાયા હોય છે. એટલે મે બી વી કેન હેવ અ ડિબેટ કે જ્યારે હું એકચ્યુઅલ ફિગર્સ લઈને બેસીશ, પણ તમારા જે બી ફિગર્સ છે હું એક્સેપ્ટ કરું છું, પણ એનો મતલબ એ નથી કે તમે આવા આવા સ્ટેટમેન્ટો મારા, એટલે ધર્મગુરુ આવા સ્ટેટમેન્ટ મારે કે 10 પુરુષ છોકરા હોવા જોઈએ યા 4 છોકરા હોવા જોઈએ તો જ આપણી ધર્મ, કારણ કે હું તો પારસી છું સાહેબ, મારી તો અમારી પારસી કોમ તો આખા વર્લ્ડમાં ખાલી 80,000 કે 1,00,000 છે, તો બી સાહેબ અગર આપણા ધર્મમાં આપણને ભરોસો છે, અગર ધર્મમાં વિશ્વાસ છે, તો આપણે ધર્મ આગળ ચાલશે જ, એવું કઈ ચિંતા ના કરતા કે આપણું ધર્મ, તમારું તો કરોડોનું ધર્મ છે, કરોડોના હિન્દુઓ છે, તો એવું ના વિચારતા કે તમારું ધર્મ નાશ થઈ જશે, તમારી સંસ્કૃતિ નાશ થઈ જશે. આઈ ડોન્ટ બિલીવ એન્ડ આઈ ડોન્ટ ટેક ધીસ. નહીં, એવું નથી, બહુ સ્પષ્ટ છે બેન. જો 60 વર્ષની અંદર 20% વસ્તી ઘટી જ જતી હોય અને બાકીના 60 વર્ષ જાય તો 6% 22% થાય, 92% જે 74% થાય, તો બાકીના 60 વર્ષમાં શું થાય? આ તો બહુ સ્પષ્ટ નજર સામે દેખાય છે. બીજું, 10 બાળક એટલે બાળકે પુરુષ જ જન્મ, પુરુષને જ જન્મ આપવો એવું નથી, બાળકી પણ પેદા હોઈ શકે છે અને પુરુષ પણ એટલે બાળક પણ પેદા હોઈ શકે, છોકરો છોકરીનો કોઈ એમાં વિવાદ આવતો નથી. પણ વસ્તી ઘટે અને વોટ બેંક જો ખતમ થઈ જાય તો આ દેશનું બંધારણ લોકશાહીનું છે. આ બહુ સમજવા જેવી બાબત છે, કોઈએ પણ સ્વીકારવા જેવી બાબત છે કે લોકશાહી દેશની અંદર સમગ્ર પ્રજાના હાથ બંધાયેલા હોય અને બંધાયેલા હાથે જો આ પરિસ્થિતિ 60 વર્ષમાં દેખાતી હોય તો આવનારા 60 વર્ષમાં શું થશે? આપે કહ્યું પારસી માટે એટલી બધી ખાનદાન જાતિ છે, આપની હું ખૂબ ખૂબ સરાહના કરું છું અને ગૌરવ પણ અનુભવું છું કે મૌન રહીને ઇઝરાયલની અંદર જે તે પ્રદેશમાંથી આપની માટે પરિસ્થિતિ શું નિર્માણ થઈ, સમગ્ર વિશ્વમાં ખદેડી મૂક્યા, પણ તમારી ખાનદાની કે જેથી કરીને તમે જ્યાં ગયા ત્યાં સમગ્રતયા લીંબુ અને સાકરની જેમ ભળી ગયા, એટલે એ આપને ખ્યાલમાં નહીં આવે. પણ વાસ્તવમાં જે રીતે આજે હિન્દુ સમાજ ઉપર, ભારત ઉપર, સમગ્ર વિશ્વમાં અને ટેરરિસ્ટો જે કામ કરી રહ્યા છે અને એની પાછળ એમના જે ધર્મગુરુ લાગી રહ્યા છે, દરેક મદ્રેસામાં જાઓ આપ, બાળકને કેવું શિક્ષણ આપવામાં આવે છે, બીજાનું લૂંટી લેવું, બીજાનું ખાવું એ તારો હક છે, તું આ કરીશ તો તને 70 પરીઓ સ્વર્ગમાં મળશે, આ બધું શું જ્ઞાન છે? એટલે એને ધર્મ કહીશું કે અધર્મ કહીશું, આની વચ્ચે આપણે ધર્મને એક બાજુ મૂકી દઈએ, માત્ર ને માત્ર માનવતાને લાવીને મૂકીએ. જો મુસ્લિમને લોહી નીકળે છે તો હિન્દુને પણ લોહી નીકળે છે, કોઈ પણ વ્યક્તિને લોહી નીકળે છે, સમાન છે બોડી તો, એટલે બોડીની દ્રષ્ટિએ સૌ સમાન છે. આ ઉદાર ભાવના માનવતાવાદ હોય તો કોઈ ધર્મગુરુએ બોલવું નહીં પડે. બિલકુલ જી જી રુઝાનજી, શિરીષભાઈને પણ પૂછવા માંગીશ. શિરીષભાઈ, ધર્મગુરુ જે પ્રમાણેના નિવેદન આવી રહ્યા છે એ બે ધારી તલવાર જેવા નિવેદન છે, બંને બાજુના નિવેદન આવે છે, પણ આ સમગ્ર વચ્ચે એક એક જે ચર્ચા ઉડીને સામે આવી છે એ છે કે જે ધર્મગુરુઓ છે તે હજુ પણ સ્પષ્ટપણે એ જ માને છે કે વડાપ્રધાન જે છે તેમની વોટ બેંક ફક્ત હિન્દુ જ છે, વોટ બેંક ખતમ થઈ જશે, આવા બધા શબ્દો પણ જે પ્રયોગોમાં આવે છે, તો શું એ છાપ હજુ પણ છે કે મુસ્લિમો હજુ પણ વડાપ્રધાન તરફ નફરત કરે છે? કદાચ આ વાત સ્વીકારી શકાય ખરી, શું કહેશો આપ? નહીં, હિન્દુઓ બહુ વધારે પડતો નરેન્દ્રભાઈને પ્રેમ કરે છે અને મુસ્લિમો એમનો અધિકાર કરે છે એવું નથી. ચોક્કસપણે મુસ્લિમ સમુદાયમાંથી પણ ઘણા બધા એવી પેટા કોમ્યુનિટીઝ છે કે જે લોકો એમના માટે આદર ધરાવે છે, અને ઓબ્વિયસલી હિન્દુઓ જે છે, બહુમતી હિન્દુઓ, બહુલ હિન્દુઓ છે, એ તો એમના માટે આદર ધરાવે છે. અને આ વખતની ચૂંટણીમાં પણ જે વોટિંગ પેટર્ન આપણે જોઈ, ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીએ વિકાસના નામે મત માગ્યા અને એનો એજન્ડા બહુ ક્લિયર હતો, પણ સાથે સાથે જે એક આપણે અંડરકરન્ટની જે વાત કરીએ, એમની જે પોતાની એક છબી છે, એ છબી તો હંમેશા હિન્દુની નજર સામે રહી જ છે, એને એને તમે ક્યારેય એને જૂઠલાવી નહીં શકો, એટલે એ જે મુદ્દો જે છે એ હંમેશા રહેવાનો છે. બિલકુલ, આ સમગ્ર ચર્ચામાં આપ ત્રણેય મહાનુભાવ અમારી સાથે જોડાયા એ બદલ ખૂબ ખૂબ આભાર. પણ